નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી જેમાં આજના લેક્ચરમાં આજના સેશનમાં આજે આપણે ચેપ્ટર 10મો છે પ્રકાશ પરાવર્તન અને વક્ર. તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી જ્ઞાનિકા વિદ્યાપીઠ YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો આજના લેક્ચરમાં આજે આપણે લેન્સ, લેન્સના પ્રકાર અને લેન્સના ઘણા બધા ટોપિકને આપણે વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં જેટલી વસ્તુ આપણે કરેલી છે તેનો હું ફરીથી એકવાર રિવાઇઝ કરી દઉં તમને યાદ કરી લો. તો પહેલી જ વસ્તુ, આપણે જ્યારે ફર્સ્ટ લેક્ચરમાં પ્રકાશની ડેફિનેશન, કોને કહેવાય પ્રકાશ? આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુતચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ. તો પરાવર્તન એટલે શું? પરાવર્તનના કેટલા પ્રકાર, કયા કયા, દરેક વસ્તુની આપણે વાત કરીએ છીએ. તો પરાવર્તન એટલે શું? જ્યારે કોઈ વસ્તુ પર પ્રકાશ પડે છે, પ્રકાશ અથડાઈને પાછા ફરવાની ઘટના એટલે પરાવર્તન. પરાવર્તનના બે પ્રકાર, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. ડિટેલ્સમાં માહિતી જોઈતી હોય તો ચેપ્ટર 10 એના પાર્ટ વાઇઝ તમને દરેક વિડિયો પ્લેલિસ્ટમાં મળી જશે. એના પછીનો વક્રીભવન, કોને કહેવાય વક્રીભવન? વક્રીભવન એટલે શું? તો વક્રીભવન એટલે કે કોઈ પારદર્શક માધ્યમ, કોઈ પારદર્શક માધ્યમમાં પ્રકાશ વિકિરણ આપાત કરતા બે માધ્યમોને છૂટી પાડતી મૂળ દિશામાં થોડું વિચલિત બને છે, જેને પ્રકાશનું વક્રીભવન. એના પછીનો પોઈન્ટ એવો કંઈક હતો કે પરાવર્તનના નિયમ. પરાવર્તનના નિયમો જોશો તો પરાવર્તનના બે નિયમ કયા કયા છે તે આપણે વિડીયોમાં મૂકેલા છે. તેમજ પરાવર્તનના નિયમો તમે જોશો તો તેમાં આપાત કોણ અને પરાવર્તન, કોને કહેવાય આપાત કોણ અને પરાવર્તન, તેને ફરીથી એકવાર રિવાઇઝ કરી લીધું. એના પછીનો પોઈન્ટ આપણે જોયો હતો કે વક્રીભવન, વક્રીભવનના નિયમ, વક્રીભવનના બે નિયમો છે તે પણ જોઈ લેજો. એના પછી અરીસું વાત કરી, કેટલા પ્રકારના કઈ અરીસા હોય છે? ગોલી અરીસો, ગોલી અરીસાના પ્રકાર કેટલા? તો કે બે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો કોને કહેવાય? બહિર્ગોળ અરીસો કોને કહેવાય? અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય, બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય? આ દરેક પ્રશ્ન તમને આવડતા હોય છે. અંતર્ગોળ અરીસાનો ઉપયોગ અને બહિર્ગોળ અરીસાનો ઉપયોગ બે માર્કમાં બોર્ડની એક્ઝામમાં પૂછાવાની શક્યતા છે. એના પછી તો કે ઉદાહરણ 1 અને 2, તેની પહેલા આપણે સેમ ટુ સેમ આ લેન્સની વાત કરી છે, સેમ ટુ સેમ તેના જેવી જ અરીસાની વાત કરી છે. અરીસામાં શું કેટલી વસ્તુ હતી? તો કે આમાં જે વસ્તુ આપણે પોઈન્ટ ચર્ચા કરવાના છે તે જ પોઈન્ટ સેમ ટુ સેમ આપણે અરીસામાં ભણી ગયેલા છે, કે કેન્દ્ર હોય, વક્રાકાર ત્રિજ્યા હોય, કે પછી મુખ્ય અક્ષ હોય, મુખ્ય કેન્દ્ર હોય, કેન્દ્ર લંબાઈ હોય, આ દરેક પોઈન્ટની આપણે ચર્ચા કરી છે. તેને અનુલક્ષીને આપણે અરીસાનું સૂત્ર ખાલી યાદ રાખવાનું છે. તે અરીસાનું સૂત્ર પણ આપણે જોયેલું છે. એના પછી તો કે અરીસાની મોટવણી પણ જોયેલી છે. તે બે અનુસંધાને, અંતર્ગોળ અરીસાનું સૂત્ર અને મોટવણી બંનેને અનુસંધાને, બંનેનો ઉપયોગ કરી ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 આ તમે જોયું છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 1, ઉદાહરણ 2, આવા બીજા બે ઉદાહરણ એટલે કે લેન્સનું પૂરું થશે, એના પછી ઉદાહરણ 3 અને ઉદાહરણ 4 સેમ ટુ સેમ તેના જેવું જ સ્વાધ્યાયમાં 4 પ્રશ્ન આપેલા છે, જે અંતર્ગોળ, બહિર્ગોળ, અરીસો અને લેન્સ. ટોટલ 8 કે 10 દાખલા, એ 8 કે 10 દાખલામાંથી કોઈ પણ એક દાખલો પૂછાવાની શક્યતા 100% છે. બોર્ડની એક્ઝામમાં કોઈ પણ એક દાખલો હશે, હશે અને હશે, અથવામાં પ્રશ્ન પૂછાશે, દાખલો હશે અને તેના અથવામાં પ્રશ્ન હશે. દાખલો એકદમ સિમ્પલ છે, પ્રશ્નને પહેલા તો દાખલાને સમજો. અંતર્ગોળ અરીસો છે, બહિર્ગોળ અરીસો છે, કે અંતર્ગોળ લેન્સ છે, કે બહિર્ગોળ લેન્સ છે, શું કામ આ વસ્તુ તમારે ક્લિયર હોવી જોઈએ? કારણ કે પ્લસ અને માઇનસની મિસ્ટેક થશે.
અંતર પરિસો હોય ત્યારે વક્રતા ત્રિજ્યા કેવી આવે? વક્રતા ત્રિજ્યા કેવી આવે? લંબાઈ કેન્દ્ર લંબાઈ કેવી આવશે? વસ્તુ અંતર કેવું આવે? આ દરેક ની વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. એના માટે મેં એક કોષ્ટક તૈયાર કર્યું છે, તે કોષ્ટકને વ્યવસ્થિત પરફેક્ટ જોઈ લીધું. તો દાખલા ઉપર વધારે ફોકસ કરજો, 3 માર્કનો દાખલો પૂછાવાની શક્યતા છે. તો આજે આપણે લેન્સ, લેન્સ એટલે શું, તેના પ્રકાર કેટલા છે, કયા કયા છે, દરેકની પોઈન્ટ ટુ પોઈન્ટ ચર્ચા કરવી છે. ચાલો જોઈએ લેન્સ એટલે શું, કોને કહેવાય લેન્સ. ઘણી બધી વખત તમે એનો ઉપયોગ કર્યો હશે કે કોઈ પણ ચોપડી હોય તેમાં અક્ષરો લખેલા હોય ત્યારે તમે બહિર્ગોળ લેન્સ થી તમે જોવાનો પ્રયત્ન કરો છો તો અક્ષર તમને કેવા દેખાય છે, કે ઉપસેલા દેખાય છે. તો લેન્સ એટલે શું, પહેલા તો એની ડેફિનેશન, એની વ્યાખ્યા છે, કોને કહેવાય લેન્સ તેની પહેલા વાત કરીએ. જો કોઈ પારદર્શક વસ્તુ, જો કોઈ પારદર્શક વસ્તુની બંને બાજુની સપાટી, બંને બાજુની સપાટી અથવા તો એક બાજુની સપાટી વક્રાકાર હોય, બરાબર, ગોળાકાર હોય, વક્રાકાર હોય, તો તેને લેન્સ કહે છે. બંને બાજુની અથવા તો એક બાજુની સપાટી જો વક્રાકાર હોય તો તેને લેન્સ કહેવાય. લેન્સ ની ડેફિનેશન ફરીથી રિપીટ કરીએ. જો કોઈ પારદર્શક વસ્તુની બંને બાજુની સપાટી અથવા તો એક બાજુની સપાટી વક્રાકાર હોય તો તેને લેન્સ. લેન્સ, લેન્સના પ્રકાર બે, કયા કયા, તો કે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. સેમ વસ્તુ અરીસાની સાથે તમે કમ્પેર કરતા જજો, જેથી કરીને બંને પ્રશ્નોનો તફાવત પણ પૂછાય છે. તો બે પ્રશ્નોને સાથે સાથે ડિફરન્ટ બંનેનો તફાવત શું કહે છે? અંતર્ગોળ અરીસામાં શું આવે, અંતર્ગોળ લેન્સમાં શું આવે, બહિર્ગોળ લેન્સમાં શું આવે, બહિર્ગોળ અરીસામાં શું, દરેક બંનેને કમ્પેર કરજો. તો પહેલી વસ્તુની આપણે વાત કરીશું અંતર્ગોળ લેન્સ. કોને કહેવાય અંતર્ગોળ લેન્સ, એની ડેફિનેશન શું, એની વ્યાખ્યા શું? ચાલો જુઓ. જે લેન્સ મધ્ય ભાગમાંથી પાતળો અને કિનારીએથી જાડો હોય તે લેન્સને અંતર્ગોળ લેન્સ કહીએ છીએ. ફરીથી રિપીટ કરું છું, જે લેન્સની મધ્ય ભાગમાંથી પાતળો હોય, જે લેન્સ મધ્ય ભાગમાંથી પાતળો હોય અને કિનારીથી જાડો હોય તો તેવા લેન્સ અંતર્ગોળ લેન્સ. જે આકૃતિ તમે જોશો ટેક્સ્ટબુકમાં પણ તમને આપેલી છે અને બોર્ડ ઉપર તમને પણ દેખાય છે કે આ જે છે એની કિનારી જે છે કિનારીથી કેવો છે, તો કે જાડો છે. અને મધ્ય ભાગમાંથી કેવો છે, આ મધ્ય ભાગમાંથી, તો કે મધ્ય ભાગમાંથી કેવો છે, પાતળો છે. ફરીથી રિપીટ કરું છું કે જે લેન્સ મધ્ય ભાગમાંથી પાતળો હોય અને કિનારીથી જાડો હોય તેવા લેન્સને અંતર્ગોળ લેન્સ કહે છે. એના પછીનો સેકન્ડ બહિર્ગોળ લેન્સ. સેમ ટુ સેમ કોઈ પણ એક ડેફિનેશન યાદ રાખશો તો બીજું ઓટોમેટિક યાદ રહેશે, પણ બંને અલગ અલગ ન થઈ જાય. કે પાતળો તો અંતર્ગોળ લેન્સ, પણ શું, તો કે મધ્ય ભાગમાંથી. ચલો જોઈએ બહિર્ગોળ લેન્સમાં શું હોય, તો કે જે લેન્સમાંથી, જે લેન્સમાં મધ્ય ભાગમાંથી જાડો હોય અને કિનારીએથી પાતળો હોય તો તેવા લેન્સને બહિર્ગોળ લેન્સ. થોડો કેવો ડિફરન્ટ છે, કોઈ પણ એક ડેફિનેશન યાદ રાખશો અને બીજી ઓટોમેટિક તમને યાદ રહી જશે, રાખવી નહીં પડે. ફરીથી રિપીટ કરું છું કે જે લેન્સ મધ્ય ભાગમાંથી જાડો હોય અને કિનારીએથી પાતળો હોય તેવા લેન્સને બહિર્ગોળ લેન્સ કહે. કોને કહેવાય અંતર્ગોળ લેન્સ, કોને કહેવાય બહિર્ગોળ લેન્સ, ફરીથી એક વાર રિવિઝન કરી લઈએ. જે લેન્સ મધ્ય ભાગમાંથી જાડો હોય અને કિનારીએથી પાતળો હોય તો તેવા લેન્સને બહિર્ગોળ લેન્સ કહે છે. ટૂંકમાં તમારે એનો શોર્ટ ફોર્મ બનાવવો તો બનાવી શકાય, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ મધ્ય ભાગમાંથી કેવો, તો કે પાતળો, અને બહિર્ગોળ લેન્સ કેવો હોય, તો કે જાડો. કિનારીએથી આ જાડો હોય છે અને આ પાતળો હોય છે, બંને અરસપરસ ચેન્જ ન થઈ જાય, નહીતર પછી બહિર્ગોળનું અંતર્ગોળમાં થઈ જશે અને અંતર્ગોળનું બહિર્ગોળમાં થઈ જશે. તો યાદ રાખવા માટે અંતર્ગોળ લેન્સ, તો જે લેન્સ મધ્ય ભાગમાંથી પાતળો હોય છે અને
કિનારીએથી જાડો હોય છે તેવા લેન્સને અંતર્ગોળ લેન્સ કહે છે. જે લેન્સ મધ્ય ભાગમાંથી જાડો હોય છે અને કિનારીએથી પાતળો હોય છે તેવા લેન્સને અથવા તો તે લેન્સને બહિર્ગોળ લેન્સ કહે છે. બંને શબ્દને પકડજો, પાતળો અને આમાં જાડો. મધ્ય ભાગમાં જાડો, કિનારીએથી પાતળો. અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ બંનેની ડેફિનેશન તમને ક્લિયર હોવી જોઈએ. હવેના કે ઇમ્પોર્ટન્ટ ટોપિક ગોલીય લેન્સ. ગોલીય લેન્સ તમે આકૃતિમાં જોશો તો વિદ્યાર્થી મિત્રો અહીં કિરણો આવે છે. આ જે છે મુખ્ય અક્ષ C1 F1 O, ઓ એટલે કે ઓપ્ટિકલ કેન્દ્ર, પ્રકાશીય કેન્દ્ર. દરેક જે છે દરેક ડેફિનેશન જોવી છે. પ્રકાશીય કેન્દ્ર કોને કહેવાય, કઈ જગ્યાએ આવેલું છે, આ દરેક ડેફિનેશન જોવી છે. પણ પહેલા તમે આકૃતિની વ્યવસ્થિત પહેલા સમજો. જો શું કહે છે, કિરણો ક્યાં આવે છે, આ લેન્સ, લેન્સમાંથી શું થાય છે તે વસ્તુને પરફેક્ટ રીતે જોવો. નીચે શું દર્શાવેલું છે, F2 દર્શાવેલું છે, આ બાજુ F1 દર્શાવેલું છે. પણ ખાસ ધ્યાન રાખજો કેપિટલ F અને સ્મોલ F બંનેનો ડિફરન્ટ ઘણો બધો થઈ જાય છે. કેપિટલ F ની જગ્યાએ સ્મોલ F થઈ જાય તો તે અલગ થઈ જશે. જે મુખ્ય કેન્દ્ર દર્શાવે છે અને સ્મોલ F કેન્દ્ર લંબાઈ દર્શાવે છે. આ એટલે કે વક્રતા ત્રિજ્યા. જ્યારે શું હતું ગોલીય અરીસામાં, કેટલી વસ્તુ હતી, તો કે F જે હતું એટલે કે મુખ્ય કેન્દ્ર હતું, કેટલો હતું, 1000. કેન્દ્ર લંબાઈ, તો કે કેન્દ્ર લંબાઈ પણ 1000. એના પછી વક્રતા ત્રિજ્યા, વક્ર ત્રિજ્યા પણ કેપિટલ આ રીતે જતું. દરેક પ્રશ્નમાં શું હતું, તો કે ગોલીય અરીસો અને ગોલીય લેન્સ ક્યારે વક્રતા ત્રિજ્યા માઇનસ આવે ક્યારે પ્લસ આવે, આ દરેક કોષ્ટકમાં પણ સમજો. હવે નો ટોપિક જોઈએ આપણે, પ્રકાશીય કેન્દ્ર અથવા તો તેને બીજું નામ ઓપ્ટિકલ કેન્દ્ર. એક્ઝામમાં તમને પ્રશ્ન પૂછાય કે પ્રકાશીય કેન્દ્રની ડેફિનેશન આપો અથવા તો ઓપ્ટિકલ કેન્દ્રની ડેફિનેશન આપો. તો પ્રકાશીય કેન્દ્ર કોને કહેવાય તેની વ્યાખ્યા શું, ચલો જુઓ. લેન્સના મુખ્ય અક્ષ પર, લેન્સના મુખ્ય અક્ષ પર આવેલ લેન્સના કેન્દ્રને અથવા તો મધ્ય બિંદુને બહિર્ગોળ લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર કહેવામાં આવે છે. ક્યાં વસ્તુ ઓપ્ટિકલ કેન્દ્ર આવે, કઈ જગ્યાએ, તો તમે જોવો છો કે મુખ્ય અક્ષના મધ્ય મિડલ બરાબર. એવી જ રીતે ડેફિનેશન છે કે લેન્સના મુખ્ય અક્ષ પર આવેલ લેન્સના કેન્દ્રને અથવા તો મધ્ય બિંદુને બહિર્ગોળ લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર કહેવામાં આવે છે. ઓપ્ટિકલ કેન્દ્રને ઓ વડે દર્શાવવામાં આવે છે. ઓ વડે દર્શાવવું, ઓપ્ટિકલ કેન્દ્ર જેથી કરીને ઓ વડે દર્શાવવામાં આવે છે. ફરીથી રિપીટ કરીએ, પ્રકાશીય કેન્દ્ર અથવા તો ઓપ્ટિકલ કેન્દ્ર કોને કહેવાય, તો કે લેન્સના મુખ્ય અક્ષ પર આવેલ લેન્સના કેન્દ્રને અથવા તો મધ્ય બિંદુને બહિર્ગોળ લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર કહેવામાં આવે છે. આકૃતિમાં જોવો છો આ ઓપ્ટિકલ કેન્દ્ર ઓ છે. એના પછી બીજું વક્રતા કેન્દ્ર કોને કહેવાય, વક્રતા કેન્દ્ર એની ડેફિનેશન જો, લેન્સની વક્ર સપાટી જે પોલા દોરાના ભાગ રૂપે હોય, લેન્સની વક્ર સપાટી જે પોલા ગોળાના ભાગ રૂપે હોય તે ગોળાના કેન્દ્રને લેન્સનું વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. વક્રતા કેન્દ્રની ડેફિનેશન શું કહેવા માંગે છે, તો તમે જોવો છો આકૃતિમાં C1 અને C2 બે વક્રતા કેન્દ્ર હોય છે. તો એ વક્રતા કેન્દ્રની ડેફિનેશન તમે આકૃતિમાં જોશો તો પણ આવડી જશે. કેવી રીતે જોવો છો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો ડેફિનેશન સમજો કે લેન્સની વક્ર સપાટી જે પોલા ગોળાના ભાગ રૂપે હોય તો તે ગોળાના કેન્દ્રને લેન્સનું વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. હવે આકૃતિને સમજો શું કહે છે, તો કે આ લેન્સ છે. હવે આ લેન્સ છે તે બે ગોળામાંથી બનેલો છે. કેવી રીતે, એક તો આ અને આ બીજો. હવે તમે આ ગોળાનું કેન્દ્ર જોશો અને આ ગોળાનું કેન્દ્ર, આ કેન્દ્ર C1 અને આ કેન્દ્ર C2, આ જે C1 અને C2 તે આપણા વક્રતા કેન્દ્ર છે.
હવે સમજો લેન્સની વક્ર સપાટી જે પોલા ગોળાના ભાગ રૂપે બનેલી હોય તે ગોળાનું કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે ફરીથી લેન્સની વક્ર સપાટી જે પોલા ગોળાના ભાગ રૂપે હોય તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે જ્યારે ગોલીય લેન્સમાં બે વક્રતા કેન્દ્રો આવેલા હોય છે કયા કયા તો કે C1 અને C2 જે તમે આકૃતિમાં જોવો છો C1 અને C2 બે વક્રતા કેન્દ્રો આવેલા હોય છે લેન્સની વક્ર સપાટી જે પોલા ગોળાના ભાગ રૂપે હોય તો તે ગોળાના કેન્દ્રને લેન્સનું વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે વક્રતા કેન્દ્રને C1 દર્શાવવામાં આવે છે જ્યારે ગોલીય લેન્સમાં બે વક્રતા કેન્દ્ર હોય છે તેથી C1 અને C2 નામ આપવામાં આવે છે એના પછી મુખ્ય અક્ષ કોને કહેવાય મુખ્ય તો આપણે ફર્સ્ટમાં વાત કરી પ્રકાશીય કેન્દ્રમાં મુખ્ય અક્ષ શબ્દ આપણે આવી ગયો શું કહેવાય તો કે મુખ્ય અક્ષમાં મધ્ય બિંદુમાં અથવા તો કેન્દ્રમાં જે આવે તેને શું કહેવાય ઓપ્ટિકલ કેન્દ્ર અથવા તો પ્રકાશીય કેન્દ્ર ઓ કહેવામાં આવે છે તો મુખ્ય અક્ષ એટલે શું ચાલો એની વાત લેન્સની બંને સપાટીઓના વક્રતા કેન્દ્રો C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે શું કીધું આપણે પ્રશ્ન વક્રતા કેન્દ્ર C1 અને C2 બંને માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે ફરીથી એપ્લિકેશન સમજો કે લેન્સની બંને સપાટીઓના વક્રતા કેન્દ્રો કયા કયા કે C1 અને C2 બંને માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે આ C1 અને આ C2 બંને માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે મુખ્ય અક્ષના મધ્ય બિંદુ અથવા તો તેના કેન્દ્રને ઓપ્ટિકલ કેન્દ્ર અથવા તો પ્રકાશીય કેન્દ્ર કહેવામાં આવે છે વક્રતા કેન્દ્ર કોને કહેવાય તો કે લેન્સની વક્ર સપાટી જે ગોળાના ભાગ રૂપે બનેલી હોય તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે વક્રતા કેન્દ્ર બે C1 અને C2 એના પછી મુખ્ય અક્ષ કોને કહેવાય મુખ્ય અક્ષ તો કે લેન્સની બંને સપાટીના વક્રતા કેન્દ્રો C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવામાં આવે એના પછીનો પોઈન્ટ છે વક્રતા ત્રિજ્યા વક્રતા કેન્દ્રની વાત થઈ ગઈ મુખ્ય અક્ષની વાત થઈ ગઈ હવે આવે છે વક્રતા ત્રિજ્યા ત્રિજ્યા એટલે તમને મગજમાં લાઈટ થઈ ગઈ છે આ રહેશે કેપિટલ આર વક્રતા ત્રિજ્યા કોને કહેવાય તો કે લેન્સની વક્ર સપાટી જે પોલા ગોળાના ભાગ રૂપે હોય તો તે ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે સેમ ટુ સેમ વક્રતા કેન્દ્રની તમે ડેફિનેશન તમને ક્લિયર છે કે સેમ ટુ સેમ તેમાં શું હતું તો કે જે ગોળાના ભાગ રૂપે બનાવેલા હોય તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય જે પોલા ગોળાના ભાગ રૂપે બનાવેલા હોય તે ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે ફરીથી તો કે લેન્સની વક્ર સપાટી જે પોલા ગોળાના ભાગ રૂપે બનેલી હોય તે પોલા ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે R2 એટલે આને તમે લંબાવશો તો આ જે છે તે આખો એક ગોળો બનશે એટલે કે એનું કેન્દ્રથી લઈ અને જ્યાં સુધીનો જે ગોળો છે ત્રિજ્યા કોને કહેવાય કે આ વર્તુળ છે કેન્દ્રથી તમે આ સુધીનું અંતર એટલે કે ત્રિજ્યા આ તમને ક્લિયર છે તો તે ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે ફરીથી એકવાર રિપીટ કરીએ લેન્સની વક્ર સપાટી જે પોલા ગોળાના ભાગ રૂપે બનેલી હોય તે ગોળાની ત્રિજ્યાને લેન્સની વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે વક્રતા ત્રિજ્યા બે હોય છે R1 અને R2 વક્રતા કેન્દ્રો પણ બે હોય છે C1 અને C2 તો વક્રતા કેન્દ્ર એટલે શું તો કે જે લેન્સની વક્ર સપાટી પોલા ગોળાના ભાગ રૂપે બનાવેલી હોય તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય
જે કોઈ એકસાની વક્ર સપાટી પોલા ગોળાને ભાગીને બનાવેલી હોય તે ત્રિજ્યાને તે ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે. એકદમ સિમ્પલ છે. વક્રતા ત્રિજ્યા r1 r2 બે વક્રતા ત્રિજ્યા આવેલી હોય છે જે છે r1 અને r2. એના પછીનો ટોપિક એટલે કે મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર કોને કહેવાય મુખ્ય કેન્દ્ર? ચલો જો लेंस ने एक सपाटी पर मुख्य अक्ष में समांतर तथा किरण वक्री भवन पानी फरीथी एटला पॉइंट ने समझो के लेंस ने एक सपाटी पर मुख्य अक्ष में समांतर तथा किरण वक्री भवन पानी બીજી सपाटी માંથી નિર્ગમન પામી જે બિંદુએ કેન્દ્રિત થતા હોય તે બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. ચલો જો मुख्य अक्ष मुख्य अक्ष ने समांतर किरणों आपात થાય છે. मुख्य अक्ष ने समांतर किरणों आपात થઈ વક્રી ભવન પામી બીજી સપાટીમાં નિર્ગમન પામી મુખ્ય અક્ષના જે બિંદુએ કેન્દ્રિત થાય તેને મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. મુખ્ય કેન્દ્ર બે હોય છે. મુખ્ય કેન્દ્ર બે હોય છે F1 અને F2. ખાસ કરીને તો વિદ્યાર્થી મિત્રો મુખ્ય કેન્દ્રને કેપિટલ F વડે દર્શાવવામાં આવે છે જ્યારે કેન્દ્ર લંબાઈને સ્મોલ F. ફરીથી એક વાર રિપીટ કરીએ. मुख्य केंद्र लेंस की एक सपाटी पर मुख्य अक्ष में समांतर किरण वक्री भवन पामी शु तो के बीजी सपाटी में निर्गमन पामी जे बिंदुए केंद्रित थता हो मुख्य अक्ष की जे बिंदुए केंद्रित थता हो ते बिंदु ने लेंस मुख्य केंद्र कहेवामां आवे छे. एना पछी लास्ट पॉइंट केंद्र કોને કહેવાય કેન્દ્ર? એકદમ સિમ્પલ તો કે લેન્સના પ્રકાશીય કેન્દ્ર અથવા ઓપ્ટિકલ કેન્દ્ર. લેન્સના પ્રકાશીય કેન્દ્ર અથવા તો ઓપ્ટિકલ કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. ચલો કોને કહેવાય? તો કે આ ઓપ્ટિકલ કેન્દ્ર. ઓપ્ટિકલ કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર બંને વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. બસ આટલું છે, નથી અઘરું કાંઈ છે જ નહીં. કેન્દ્ર લંબાઈ એટલે શું? તો કે લેન્સના પ્રકાશીય કેન્દ્ર O અથવા તો ઓપ્ટિકલ કેન્દ્ર O થી લઈ મુખ્ય કેન્દ્ર F સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. કેન્દ્ર લંબાઈ પણ બે હોય છે, F1 અને F2. ફરીથી એક વાર રિપીટ કરીએ વિદ્યાર્થી મિત્રો, બધી જ ડેફિનેશન તમારે યાદ રાખવાની છે. તો પહેલી ડેફિનેશન છે પ્રકાશીય કેન્દ્ર ઓપ્ટિકલ કેન્દ્ર O. કોને કહેવાય પ્રકાશીય કેન્દ્ર? तो क्या मुख्य अक्ष में मध्य बिंदु कौन छे? ऑप्टिकल केंद्र. मुख्य अक्ष नो केंद्र अथवा तो તેનું મધ્ય બિંદુ ને ઓપ્ટિકલ કેન્દ્ર ઓ અથવા તો પ્રકાશીય કેન્દ્ર ઓ. એના પછી વક્રતા કેન્દ્ર એકદમ સિમ્પલ. તો કે જે લેન્સ ની વક્ર સપાટી પોલા ગોળાના ભાગ રૂપે હોય તે ગોળાના કેન્દ્ર ને વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. વક્રતા કેન્દ્ર બે હોય છે. કયા કયા? તો કે C1 અને C2. એના પછી મુખ્ય અક્ષ. તો મુખ્ય અક્ષ કોને કહેવાય? તો કે વક્રતા કેન્દ્ર C1 અને C2 બંનેમાંથી પસાર થતી શું? તો કે પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. એના પછી વક્રતા સેમ ટુ સેમ વક્રતા કેન્દ્ર આઉટલે વક્રતા ત્રિજ્યા. તો કે જે લેન્સની વક્ર સપાટી પોલા ગોળાના ભાગ રૂપે હોય તે ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે. બે હોય છે વક્રતા ત્રિજ્યા R1 અને R2. એને પૂછ્યું તો કે મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ વક્રી ભવન પામી બીજા માધ્યમમાં નિર્ગમન પામ જે બિંદુએ કેન્દ્રિત થાય
જે બિંદુએ કેન્દ્રિત થાય તેને મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. મુખ્ય કેન્દ્ર F1 અને F2 કહેવાય છે. અને લાસ્ટ વન કેન્દ્ર લંબાઈ. એકદમ સિમ્પલ, કોને કહેવાય કેન્દ્ર લંબાઈ? તો કે પ્રકાશીય કેન્દ્ર O અથવા તો ઓપ્ટિકલ કેન્દ્ર O થી લઈ મુખ્ય કેન્દ્ર F સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. કેન્દ્ર લંબાઈ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ગોલીય લેન્સ ટોપિક ને પૂર્ણ કરીએ છે. ફરી પાછા નવા વિડિયો સાથે નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.